સાતા જણાવ્યું કે થોડા સમય પહેલા ટનાટન કવિતાઓ કરતા હતા અને હવે રાહુલ ગાંધીના નિવેદન બાદ ચૂપ થઈ ગયા છે. યજ્ઞેશ દવે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાના નિવેદનને પણ વખોડ્યું. તેમણે કહ્યું કે નશા સાથે જોડાયેલા લોકોને આ બધી વાતો યાદ આવે. પોતાની જમીન દેશ માટે આપી તેવા લોકોનું અપમાન કરવામાં આવ્યું છે. માત્ર ભાજપ નહીં, ગુજરાત પણ આ વાતને નહીં સાંખી લે. આ સિવાય યજ્ઞેશ દવે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં અનેકવાર બંધારણનો ભંગ થયો. રાહુલ ગાંધી વિદેશમાં ભણ્યા છે એટલે તેમણે ખ્યાલ ન હોય. થોડા સમય પહેલા કવિતાઓ કરતા હતા, પરંતુ ટનાટન રાજીવ ગાંધી રાહુલ ગાંધીનું જયારે ભાષણ આવ્યું અને રાહુલ ગાંધીની જયારે ટનાટન બાઇક આવી, એ પછી એમણે આવી કવિતાઓ પણ બંધ કરી દીધી અને કવિતાઓ બંધ કરી દીધી. મોકલાઈ ગયેલા પરેશ ધાનાણી જયારે એ અત્યારે માત્ર ને માત્ર કોઈ જ્ઞાતિઓ અને સામાજિક રીતે વૈમનસ્ય ઉભું કરવાના પ્રયત્નોમાં લાગી રહ્યા છે એવું દેખાઈ આવે. એટલે રાહુલ ગાંધીને જ્યાં ઉભા રહીને તેઓ નિવેદન આપતા હોય છે ત્યાં પણ એમને ખબર નથી કે હું સંવિધાનનો ભંગ છું. અને બીજું કે દેશના સંવિધાનની દેશના ઇતિહાસની બાબતમાં એમને ખ્યાલ ન જ હોય, કારણ કે તેઓ ભારતમાં રહીને ભણ્યા નથી અને ભારતમાં ભણ્યા નથી એટલે ભારતનો ઇતિહાસ એમને ખબર નથી. ભારતનો જે ભવ્ય ઇતિહાસ, રાજા રજવાડાઓનો જે ઇતિહાસ છે, રાજા રજવાડાઓના માટે પણ તેઓ ખરાબ શબ્દો બોલી ચૂકેલા છે. કારણ કે જમીન કોણે હડપ કરી એ એમને હજી ખબર નથી. બીજું જમીન કોણે દાનમાં આપી એ પણ એમને ખબર નથી. રાજા રજવાડાઓએ દાનમાં આપી જમીન એ ભારતના ઇતિહાસમાં છે. આટલા 10 વર્ષના બાળકને પણ પૂછો તો પણ એમને ખબર છે. પણ રાહુલ ગાંધીને ખબર એટલા માટે ન હોય કે તેઓ પ્રદેશમાં રહીને ભણેલા છે અને ભારતની અંદર શાસનની ખેવના રાખી રહ્યા છે. મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં